મિત્રો આજે આપણે આવ્યા છીએ હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે આમ તો જો અહીંનો જે એક યુવાન છે આમ તો આવું સામાન્ય પરિવારનો જે યુવાન છે સંજય ગઢવી આને બધા યુટ્યુબમાં સાથે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં આ નામ કોઈ અજાણ્યું નથી ત્યારે આજે આપણે એ ખાસ એની મુલાકાતે આવ્યા છીએ અને અત્યારે જે એમની જે ભેંસોનો જે તબેલો આપણે કહીએ ને વાળો આપણે ત્યાં આગળ છીએ અને અત્યારે જો કે ભેંસું તો બધી ચરવા ગઈ છે સંજયભાઈ અહીંયા આગળ આપણને મળી ગયા છે એટલે આપણે થોડી સંજયભાઈ સાથે વાત કરવી છે અને એમનો પરિચય પણ આખો જાણવો છે કારણ કે મોટા ભાગના જે એન્ડ્રોઈડ મોબાઈલ વાપરતા હોય તો એ બધાને ખ્યાલ છે કે સંજયભાઈ કોણ છે એટલે આપણે થોડી સંજયભાઈ સાથે જ મળીને સંજયભાઈ સાથે જ આપણે થોડી વાત કરીએ અને એમની જે જાણી અજાણી જે વાતો છે તે આપણે જાણીએ પહેલાં તો એક વાંધો નહીં તમે બે હું આ બાજુ બેહું ઓકે સંજયભાઈ તમારું સ્વાગત છે હળવદ બ્રેકિંગમાં પેલા તો થોડો તમારો આખો પરિચય આપજો અને પછી આપણે વાત ચાલુ કરી આગળ તો હવે હું સુંદરી ભવાની ગામ હળવદ તાલુકો છે મારો અને જિલ્લો મોરબી છે અને સુંદરી ભવાની ગામ છે જેમ તે તમે જાણતા દેજો સુંદરીબાનું મંદિર છે અહીંયા અને પાંચ પાંડવનું પણ અહીંયા છે એટલે એ ગામથી હું આવું છું અને પંચાનની ભૂમિ લાગી અમારે અને એ ગામમાંથી નાનું આપણું ગામ છે નાનું આપણું ગામ છે એટલે નાના ગામનો મોભી છે આપણે પેલા જો કે ગામ ધણી હતા પણ અત્યારે તો નથી ખૂટી રહ્યા કારણ કે ગામ ધણી થવામાં મજા રહી નથી પણ હવે નાના ગામમાંથી ને આવી છીએ ને વાત ટિકટોક ને બિકટોકમાં વળી હાલી ગયા છીએ તે વળી પાંચ માણસ વચ્ચે બહાર પડ્યા છે નખર તો આપણો જો નાનો ધંધો છે અને ભેંચું છે અને સારી મોજ કરી માની લો આ તો ટિકટોકની બધું હમણાં આવ્યું સોશિયલ મીડિયા ની હમણાં આવ્યું તમારી ઉંમર પણ બહુ નાની છે હજી

એટલે મેં કીધું આ સોશિયલ મીડિયા આજ છે ને કાલે નથી ટિકટોક તો વી ગયું ખબર ન પડી એટલે મેં કીધું આ સોશિયલ મીડિયાના ભરો હું કરતો નથી આમાં જે આવક આવી મીઠી કરવું અને એના નીણ બીણ ભરવાની બાકી ભેવું ના પૈસો ભેવુંમાં સમાડવું અને જે મારું પેટ ભરવું જે આવી બાકી આમાં લાંબી ટૂંકી કોણ કોણ છે તમારે પરિવારમાં એક તો મારા પપ્પા છે એક મારા મમ્મી છે અને એમ ત્રણ ભાઈઓ છે એમાં તીજો હું નાનો હું બરોબર તો પછી સંજયભાઈ આ જે ટિકટોકથી તમારી આખી શરૂઆત થયેલી અત્યારે ઇન્સ્ટાગ્રામમાં પણ સારા એવા ફોલોવર્સ ધરાવો છો યુટ્યુબની ચેનલ પણ તમારી બે ત્રણ છે જુદી જુદી તો આ બધી શરૂઆત ક્યાંથી થેલી કે બીજાના કોઈના મોબાઈલમાં કારણ કે તમે ભેંસુ સાથે તો આજની તારીખમાં પણ સંકળાયેલો અહીંયાથી માની લો પાછળ જંગલ આવી ગયું એટલે આમ તો ગામમાં પણ બહુ જવાનું ઓછું થાય ગામ બાયરે પણ બે કિલોમીટર આપણે ભેંસુનો વાળો છે તો અહીંયા અહીંયા રહેવાનું થાય તો પછી સોશિયલ મીડિયામાં આખી લગ્ન કઈ રીતના લાગી છે ટીકટોકની બધી કઈ રીતના આખું એના કનેક્ટમાં તમે આવી ગયા હવે એમાં તો એવું હે કે પહેલાં શોખ તો જો કે આમાં હતો જ નહીં પહેલાં પાંચ માણા હોય છે બોલવું હોય ને તો શરમ થતી હતી આપણે ખોટું ક્યાં કહેવું પણ એમાં એક આપણી પાસે ડિસ્પ્લે હોયનાનો અડધો ફોન હતો અને એમાં એ વળી લોકડાઉન હતું એટલે નવરા બેઠા કંઈ કામ નહોતું અને એમાંય બરાબર હું પહેલાં વિડીયો બનાવતો હતો લિપ્સિંગ ઉપર કે કોઈકનું વિડીયો હોય ને એમાં બનાવી નાખવાના અને આપણા વે એવા હોય ત્યાં ના હોય નવરે છે નહોતી એટલે એમાં બનાવતા યાર ને તેવા એમાં મારા દીકરાના ગામના છોકરા અમુક આપણા વિરોધી હોય બધા સારું આપણું વિચારવાળા એ કંઈ હોય નહીં એટલે એમાંથી પાંચ જણા એવો હોય પાંચ જણા કે સારું આપણું ન જોઈ શકતા હોય હું જેવા ને તેવા વિડીયો નાખું ને ત્યાં મારા દીકરા ડાઉનલોડ કરી અને એ વોટ્સઅપ ગ્રુપમાં નાખે ગ્રુપમાં નાખીને તો બીજાને દેખાડે આ કેવી રીતના કરે મેં કીધું આ તો ખોટું થાય પણ હાવ બંધ કરી દીધું કે આ કોક દાંત કાઢે આપણા લેવા દેવા હોય ને એ ધંધા મેં કીધું કરવા નથી પણ એમાંથી મને પાંચ જણા વિરોધી કે તું આ કરી બરાબર નથી મેં કીધું કોઈ વાંધો નહીં કરીએ આપણે ગામમાં રહેવું અને પાંચ જણા મોટા કે એટલે સમજવું એ પડે મૂકી દીધું નહીં કરે હાલો બીજું બોલો એમાં બીજા પાંચ ભાઈબંધ એવા તો હોય જ છે ને કે આપણું સારું વિચારવાળું હોય મારી યારે ભણતા હતા જે બે પાંચ ભાઈબંધ હતા એ મને સલાહ આપી મને કે ગામના રહીએ કે એવા વાળા તો કહી કે આગળ વધીને તો પાંચ જણા કૂચરા ભણે પણ આપણે ધ્યાન દેવાય નહીં મેં કીધું એ વાત તારી સાચી

અને મોટા ભાગના કોમેડી વિડીયો તમારા હોય છે એટલે એ પહેલો જે વિડીયો હતો તમે કીધો ને એનો જે કંઈ તમારો ડાયલોગ કે જે કંઈ હતું એની એક્ટિંગ ને એ એક થોડું ખાસ દેખાડજો એ તો કે પરમથી ગયો તો હું બેંકમાં ખાતું ખોલાવવા ત્યાં ખાતું ખોલાવી ગયો ને તો બેંક મેનેજરે મને પૂછ્યું કે તારું નામ શું મેં કીધું મારું નામ સંજય મને કે તમારા માતાનું નામ મેં કીધું મારા માતાનું નામ મેલડીમાં આ મારો પહેલો વિડિયો હતો અને ખાંડમાં બેન બનાવ્યો હતો ને બરોબર વરસાદ ચાલુ હતો કોક કોક સાટા અને માતાજીને દયા એ વખતે તો બેલેન્સ નહીં પૈસા હતા નહીં અને બેલેન્સનો સહેલો દિવસ હતો વિડીયો નાખ્યો સાડા ચાર પાંચ વાગ્યાનો એવો ટાઈમ હતો નાખીને પછી બેલેન્સ પૂરું થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયો અને પછી હું ગયો ગામમાં જતો નહોતો હું પહેલાં હું જતો પણ પાંચ છક હાથ ધી હું એકવાર ગામમાં હોય નાવાની એવી ટાઈમ બધું એવું બધું હતું આપણું એટલે ટાઈમે ટિફિન આ આવી જાય ખાઈ પીને હું રહેવાનો બે દિય ભાઈબંધનો ફોન આવ્યો મને તારું સારું આવેલું હો મેં કીધું આપણું હાલ છે ને એ વખતે મેં કીધું કે હાલું હાલું જ છે પણ એ નહીં ખબર કે આપણો વિડીયો બહાર પડી ગયો ના ફોન કીધું આ બધા ફોન કરે કે હે શું મેં કીધું આમાં ભાઈ હું ગામમાં ગયો મેં કીધું નાય ધોઈ લે પંદર દિવસ એ વખતે નાતા હવે ગામમાં ગયો મેં કીધું બધા આમ જોઈએ દાંત કરી ના કવી સારું કરો મેં કીધું હા હારું જ કરી અમે તો તે કીધું હારું જ કરી અમે પણ તમને દેખાણું તો હજી મને તો ખબર જ નહોતી કે વિડીયો બહાર પડી ગયો પછી એમાં મારો એક પાડોશી પાડોશી હવે દૂધ લેવા આવ્યા દૂધ લેવા આવ્યો મને કહે તારો વિડીયો કે તેમ બનાવ્યો મેં બધા વિડીયો કેમ મેં વિડીયો બન્યો છે કેવો પછી એમને મને દેખાડો ત્યારે એક મિલિયન વ્યૂ હતા એમાં અને એક લાખ લાઈક હતી અને મને તો પહેલી વાર હોય આવું તો આપણે કોઈ જોયેલું નહીં મેં કીધું આ ધંધા આજથી કરી જ બીજો અહીંયાથી ભાગ્યો સીધો જ સીધો વાડે આવતો રહ્યો કોકને ફોન કરીને ભાઈ ફોન કર્યો મેં બેલેન્સ કરાવી દઉં તમને ગામમાં પૈસા આપશે ને તેને દે દે બેલેન્સ કર્યો તરત એ વિડીયો ડિલેટ મારી દીધો ને તે જ ટિકટોક મૂકી દીધું પછી પાછા મને ગામને સલાહ દીધી મને કે તારું સારું હાલતું હોય તો તારા મથમાં શું વાત હોય પણ મેં કીધું એ બધી વાત સાચી પણ મેં કીધું વિરોધ થાય ને એ આપણને કામ ફાવતું નથી કારણ કે આપણે કામ સારું કરતા હોય ને વિરોધ થતાં જાય કોમેડી વસ્તુ એવી કે કોમેડી માણસને હું મનોરંજન માટેનું હોય એમાં હું તમને પાંચ શબ્દ ખરાબ કહી દઉં તો તમને શું જ લાગે કે આ મારું પે ઊખ્યું મારી કરે ટૂંકમાં કે મારી આબરું કાઢે પણ એ તમને ન મારું પાત્ર કોમેડીએ હું પાંચ જણા બેઠા હોય કોમેડી કરતાં જ સારો લાગું હું તમને સત્સંગ કરું તો એમને એમ થાય કે આ સત્સંગ કરવા બેઠો આનું પાત્ર ન મજે કારણ કે મારું પબ્લિક કોમેડી છે હું કોમેડી કરું તો જ મજા આવવાની બરાબર અહીંયા સત્સંગ ખોડાય નહીં એટલે મેં કીધું આપણે આ ધંધા કરવાની નથી અને મેં કીધું બરાબર શું જીવ જી શું હું પછી મારા ઘરમાં વિરોધ થવા માંડ્યા લ્યો ને કે આ ન કરતો તું આ ન કરતો સારું રહેશે મેં કીધું કોઈ વાંધો નહીં કરી પછી ક્યાં ને કે ભગવાન હવું નું હોય છે કે કોકને કંઈક લાઈન દેવા માટે દાયા હોય પછી પાછા એક વાર ભણવાનું બાકી હતું આઠમું ભણતો હતો આઠમું હું નપાઈ પડ્યો નપાઈ પડ્યો બાપુજી કે આલો ઢોરામાં આવે નહીં તમારે પાસ થવાનો પેલી ટ્રાયમાં થઈ ગયા હોય મેં દી વાતે બરાબર હાલો મેં બેહું પછી પાછો આ ક્યાં ને એકલાપણાનું કા માણા કે એકલા રહ્યો ને તો ખરાબ વિચાર આવે મેં કઈ વાતે સાચી ખરાબ વિચાર આવે એકલા હોય એટલે ખરાબ વિચાર આવ્યા વગર નો રે જંગલ વિસ્તાર હતો હું એકલો માણા આવો ખરાબ વિચાર મેં કીધું કરવા એને કરતા કંઈ ખરાબ વિચાર ન કરું તો જેને લીધે મારું કંઈક ખારું થાય છે અને એ વખતે ટિકટોક ફાટી ધુવાણે વહી ગયેલો મેં કંઈ આમાં નાખ્યા જેવું છે અને નાખ્યું મેં પાછું હતું નહીં નહીં ચાલુ આવ્યું પાંચ વિડીયો નહીં આવેલા પછી આપણને મનમાં ધીમ થયું ભૂરું આપણું નહીં હાલે પછી પાંચ વિડીયો મૂકી દીધું અને પછી રહી રહીને પછી પાંચ વિડીયો ક્યારે આવેલા એ પાછું મન નહીં ખબર કારણ કે પછી લગ્ન હતી એ બધી ઉતરી જાય કે નો ઓલો હોય એક ઓરો હોય કે નાખશું હાલશે પણ ન હાલ્યા પછી મેં મૂકી દીધું મેં કીધું આવું ન હાલે વાર્તા પૂરી પછી પાંચ થોડાક દિવસ પછી પાછું ટિકટોક ખોલ્યું ને તો પછી એ વિડીયો હાલેલા હતા મેં વાંધો પાછું ચાલુ કરો પાછું ચાલુ કર્યો લગભગ એક જ લાખ ફોલોવરથી અહીંયા બધી ચાલુ રાખ્યું

ઇન્સ્ટાગ્રામમાં અત્યારે બે લાખ ટપી ગયા હી અને ફેસબુકમાં એક લાખ થવે પછી અને યુટ્યુબમાં ત્રણ ચેનલ હોય એમાં એકમાં સિલ્વર પ્લે બટન આવી ગયું દોઢસો રૂપિયા થઈ ગયા અને એક વ્લોગ ચેનલ એ વ્લોગ ચેનલમાં એવા પાંચ વિડીયો પડ્યા પાંચ વિડીયોમાં કાંઈક ખતર હજાર એમાં ફોલો વરે એક શોર્ટ વિડીયોની બનાવી છે કાંઈક મોજમાં હું અટાણે કાંઈક જોશમાં જોશમાં ત્રણ સાડા ત્રણ લાખ જોશમાં હે પછી શેર ચેટમાં હું લગભગ અત્યારે માં આવ્યું બધા પેસારો કરી દીધો બધા એમાં અત્યારે આટો ફરી વળ્યા કારણ કે મેન વસ્તુ પૈસા તમે પૈસા હોય એટલે તમને લોકો ઓળખે એટલે આપણે પૈસા આપણે પેલા આપણે નામ વાય ધોડ્યા કારણ કે મને એટલી ખબર કે નામ વાય ધોડી જો નામ બની જાય છે તો પૈસા ગોતી ના આવશે આપણને એટલે આપણે માતા ક્યાં કે કઈ કા બધું

એટલે આવા ટાણું થાય ને તો એ બેન બહુ સારા હતા રાજકોટના અમારા ઝોગડા કરીને નતા હવે એ બેન અમને ભણાવતા પહેલાં વેલા હજી તો અમારા નિશાળીમાં સાહેબની તંગી હતી એ વખતે બેન આચાર્ય એક જ હતા નવ હવાઈ બેન મૂકાણેલા અને ધોરણ આઠ ને નવ એક નિશાળમાં બે નિશાળી હતા આઠ ને નવ ધોરણ બે એમાં આઠમાં વાળાને અમે બધા નવમાં દહમાં એટલે નવમાં વાળા હોય ને એ બે વાળો કારણ કે એક નિશાળી હતી બે ધોરણના જ ભણીનો અગે એટલે જે બેન હતા ને એને અમારો બહુ સારો ભોગ થયો પચારા બપોરે આવે માથું સડી જતું કારણ કે છોકરા આપણા ગામના આભૂતરી સમજે બેન કે આમ ને તામ ને ઓલા કે આમ ને તામ તમારે ભણવું ભણો નક્કી કઈ ને અને હા ગયા આવીને ભાઈ માથા દુખતા હોય એ પછી છોકરા ભણે કોઈ દી ન ભણ્યા અને બેને સારો ભોગ દીધો ને પાછું મારું ખાતું એવું હતું કે આ ભણવા જતા ને તો હવાઈમાં દસ વાગ્યા સુધી ભણતા બેન ઘર ના એટલે ઘરે ફોન કરે કે પાડાને પાણી પાવાનું હે કાંઈ કે ભેંસનું દોવાન ટાણું થઈ ગયું એ તો એ ઠેલો અહીંયા મૂકીને હું પાછો આવું અહીંયા કાં ટિફિન દેવા આવું કાં હું તો હું કહેવાય ભેંસું દોન ટાણું તો એટલે મારું કંઈક તો ભવિષ્યમાંય બગડી ગયું અને જોકે આપણે ભણવાનો શોખ હતો ખરી પણ પછી આવે ક્યાં આમાં સંજયભાઈ આમ આમ આગળ આપણે થોડાક હાલીની વાત કરી થોડીક કારણ કે આ વાળો પણ આપણે બતાવી સંજયભાઈ આમ એવું ખરું આ જે બધા કલાકારોની અત્યારે સ્ટેજમાંથી હજારો માણસો ભેગા કરતા હોય લાખો માણસો ભેગા કરતા હોય તો પછી આગામી દિવસોમાં તમને આવા સ્ટેજને એ પણ કંઈ મળે કે બોલાવે કોઈ સ્ટેજ ઉપર કે આવા કલાકાર બનવાનો પણ શોખ ખરો હા છે કલાકાર હવે કલાકાર બનવાનો કે આપણે માથે સડવાનો શોખ જરીએ નથી આપણને જરીએ એટલે જરીને તેજ માથે સડવાનો શોખ નથી કારણ કે આપણે ખાતું એવું કે કોઈકના વખાણ કરીને આપણને પૈસો ખાવા મજા ન હોય આપણે સી એવા મેં વર્તાઈ જઈએ કારણ કે યુટ્યુબમાં હું રોસ્ટિંગ કરતો હોય માણાને એવા વર્તાઈ દેતો હતો કારણ કે માણાનું પાત્ર હામે એવું એવું કેવા માંગતો હોય પણ માણસને તોય ખોટું લાગતું પણ આપણને ટેજનો શોખ તો જરીએ નથી એટલે પૈસા તો સોશિયલ મીડિયામાં આવે કે ન આવે એ આપણને ફેરનું પણ આપણે મેન વસ્તુ એક જ છે કે બસ હાસ્ય મોજ માણન કરાવવાની જિંદગીમાં એક જ નિયમ રાખ્યો મોજ જ મોજ જ કરાવવાની માણસોને બીજું તમે અહીંયા સુંદરી ભવાની માં જ વર્ષોથી આજ ગામ છે ને સુંદરી કે જુદા બીજા ગામના છો ને અહિયા આયા વર્ષોથી નમ ટુકમા ગણો તો રાજકોટ હતા પેલા અમે પછી રાજકોટ થી નહી આવતો મારો જન્મ સ્તડા રીયો છે સુંદરી ભવાની હા તો અત્યારે તમે આ કીધું તમારા આટલા જે બધા ફોલોવર્સ આમ તો બધા લાખોમાં હે તમારા ફોલોવર્સ દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તો અત્યારે એની પણ આવક તમે કીધું હમણાં સારી એવી હે બધી ભેંસુમાં ને એમાં નાખી છે આગળ કોઈ બીજા શોર્ટ મૂવી બનાવવાનું કે આ પિક્ચરની ઘીની એક્ટિંગમાં આમાં કોઈના કંઈ આવે ફોન બોન કે એમાં કંઈ આમંત્રણ મળે કંઈ આલ્બમો બનાવવામાં એવા તો આલ્બમ ને એમ તો ઘણા નાખ્યા નાખાયા પછી હું બોટાદ કામ કરી છ મહિના ચેનલમાં એમ તો ઘણી ઓફરો આવે પણ પછી આ ધંધો એવો રહ્યો ને એટલે નીકળવા મજા નથી આપણે કરવા નથી એટલે મારે થોડુંક છ મહિના હમણાં રાજકોટ રહ્યા પણ રાજકોટ જે અહીંયા મજા આવતી હતી જે ભેંસું ભેગી મજા આવતી હતી જે ભેંસુ ચારવા મજા આવતી હતી તો એવી રાજકોટમાં મજા ન આવી એટલે વરી પાછા તમે કીધું કે અહીંયા આગળ વરી પાછા ગામ આવતા રહ્યા વરી પાછો આજે વાળો

બીજું થોડુંક આપણે આપણી સાથે ઘણા બધા મિત્રો પણ છે આપણે થોડોક તમારા કોમેડી વિડીયો સૌથી વધારે હાલે અને એ જ બનાવો તમે કલાકારો પણ મોટા ભાગના તમારા કોન્ટેક્ટમાં છે બધા તો તમને ક્યાં કલાકાર સૌથી વધારે ગમે કે એને તમે સાંભળતા હોય કે એને સાંભળીને તમને મજા આવતી હોય એક તો આપણા ભાઈ પાડોશી છે હકાભા એક આપણે દેવા વાલાં શું કહેવાય માયાભાઈ આયા છે આ બેને તો પેલા જોતો હોય પછી આપણે આ ખુમારી ખાનદાની દાતારી આપણે દેવાય ભાઈ છે ભલે આમ બોલે એવું પણ ભલે પંદ મહિનામાં પંદર દિવસ વિરોધમાં હોય પણ કામકાજ ઊંચું એમ હોય એવું કહી દેવાની મજા આવે પાણી ચડાવે ગમે હા આપડે ગમે ને પાણી ચડાવવાનું કામ તો જણ ને પાણી નો સડે કીને સડે બહાર અને પાણી સડે તો શું આવે માય ભાઈ જાણ તો જણા જોવો જોઈએ ને એટલે એના જેવું હોય તમે હમણાં વાત કરતા હતા ફોન આવે એટલે આપણે થોડુંક કે ડિસ્પ્લે મોબાઈલ ની ન હોય હા નથી અત્યારે આઈફોન કદાચ આ ફોર્ટીન પ્રો મેક્સ વાપરો અત્યારે એ તો કે સમય સમય બોલવા ને એના જેવું જે ડિસ્પ્લે વગર નાતા તેવાના નહોતા ને પણ અત્યારે હાલી જોયું હવે શોખ પૂરા કરીને જેથી શોખ હતા આપણા શોખ છે આઈફોન એ જે ઘણો શોખ છે પણ કહેવાય ને કે તમારે તમારું નું કહ્યું એટલે બહાર ન પડાય એના જેવું હરવારે શોખ પૂરા થતા જાય એટલે વાંધો નહીં આવે પચીસ ટકા પૂરા થઈ જાય પચીસ ટકા હા પચીસ ટકા પહોંચી ગયા એ થાય છે થાય છે પૂરા નહીં થાય

એટલે એ બધા આવે ને મને તો આ મજા આવે માવા મંગાવું આપણે એ ઉપાધિ નથી આપણે આ તો લાભ લેવાનો સૌ આ બધા બેઠો હોય ને આ જ બનાવતા હોય આપણે ધ દેવ છે આપણા મેરુ હા એ બધા અહીંયા આવતા હોય બનાવી અમે એ ઉપાધિ નથી ભાઈ ને આ પાંચ ફોલો ભાઈ બનને વધારે દેવાના બાકી બહેનને શું ફાયદો આપણે મારે બરાબર એટલે ભાઈબહેન બહાર પડે અને આ રાજકોટથી કંઈક તો એ પરમાણું આવતું રહ્યો કે મારા ગામના પાંચ જણા જો બહાર પડે મારા લીધે અને જો એની આવક આવતા ચાલુ થઈ જાય તો કાલ ઉઠીને મને કહે કે ના ભાઈ ગઢવીનો છોકરા અમારા છોકરાને સારું કરી દીધું બાકી મારે કઈ ફાયદો છે આની એનામાંથી એ આમાં આવશે મારું આપને જેમ ભવિષ્ય તમારે એ સાથે સાથે ગામના બીજા પાંચ છોકરાને તૈયાર કરો હા હા તૈયાર કરું હું જો થઈ જાય તો થઈ જાય હા નગર તો આપણે એકલા તો સીજ રોસ્ટિંગ તો ગમ્યું કરી જ નાખીએ આપણે એકલા પણ આ તો પાંચ જણાનું જો મારા લીધે સારું થાય ને તો સારું એમ કે કાલે ઉઠીને ગામમાં એમ કેવાય કે ગઢ છોકરો માર છોકરા ભેગો બે હતો ને તો એનું સારું કર્યું પણ એનું ખરાબ ન ખરાબિંગમાં આપણે પણ અત્યારે એક આપણે જીજ્ઞેશ કેવી કે તમારી પાસે પૈસા ન હોય તો બે દી દાડીએ જાય દાડીના પૈસા એનો મોનો કોટો લઈ જાય મોનો કોટો પીન મરી જાય જો જીગ્નેશ કેવી રીતના ના ગીત ન સાંભળતા કારણ કે જિંદગીમાં કોઈ નથી તો એમ થાય કોક મૂકીને વહી ગયું હાચું જ છે ને ગમના ગીત કેવા બનાવે

કાયદેસર એમ થાય કે મરી જ જવું હોય કોક મૂકીને જ વહી ગયું એમ થાય પણ આપણે છે જ નહીં શું કોણ મૂકીને કોણ જાય મારા બાપો જાય એક તો અહીંયાથી ઢોરા એ મૂકીને જાય એની વાત કે ગમના ગીત વાપરાય નહીં એટલે મૂકીને વહી જાય તો એમ થાય ગમના ગીત મજા બનાવતા જ કેવી રીતના ગમ ગાય ડાયરેક્ટ કરી જાય આપણને નથી તોય કરી જાય આ હોય તો જ મરી જાય ને આપણે બરાબર એટલે એ વાંધો પડે ગમના ગીતમાં સંજયભાઈ બીજું કંઈ કારણ કે ઘણા બધા તમે જે તમારી આખી આપણે વાત કરી તમે જે નાનપણથી આખી શું તમારી મહેનત હતી અને અત્યારે ક્યાં પહોંચ્યા અને બધું તમે કીધું ને કે આમ તો મને નથી ખબર આ બધું કઈ રીતના બધું હાલે છે પણ એની માટેની મહેનત પણ ખરી તમે ઘણી વખત વચ્ચે વાત કરી કે ટિકટોક આપણે છોડી પણ દીધું હતું કે શરમ આવતી પાંચ માણસ વચ્ચે પણ ન બોલતા એટલે શરૂઆત તો દરેકની આખરે એવી જ હોય છે કે ભાઈ એ હું ઊભા થઈને ઘરમાં પણ ઊભા થઈને પાંચ સભ્યો હોય છે ન બોલતા હોય તો હવે તો આ બધું છૂટી ગયું ને હવે તો લાખ માણસો હોય તોય તમારે જે બોલવાનું હવે તો ગમે હોવારા પડી જાય શરમ રાખે સરકાર હવે આપણે નથી શરમ રાખે શરમ મીના ફૂટે કરે મીના જેવું શરમ મૂકો ને તો જિંદગીમાં તમારે આગળ વધો ને છે એ તો બાકી ફાઈનલ એટલે હવે શરમ મૂકી દીધી હશે ને આપણે આપણો રસ્તો ચાલી લીધો સંજયભાઈ તમે કારણ કે જો ઘણા બધા અત્યારે મોબાઈલમાં આખો દી રીચા પીચા રહેતા હોય તમે કીધું તમે મોબાઈલ વાપરો હો કે તમે એમાં રહો તો તમે એમાં તમને આવક પણ તમને મળે તો પછી આવા જે આખો દી બધા કોકની રીલ્સો સાંભળતા હોય કે બનાવતા હોય પણ અમુકનું હાલતું પણ નથી હોતું તો આવાને તમે શું સલાહ બધાને દઈશો એમને ધીમ કેવાનું જો કન્ટેન્ટ સારું હોય બનાવે ને કામે સડી આમાં તો કંઈ બીજું છે નહીં કારણ કે આ અમે હું કામ કામ કરતા કરતા તો દ અને એ વખતે આવક નથી આવક નહોતી ને એટલે એમ થતું હતું કે આપણે સો ખાટું મત થતા કામ તો આપણું ચાલુ જ હોય તો ધોરાનો કમ્પ્લીટ કરીને પછી એમ થાય કે હવે કઈક બનાવ તો બનાવ એ ઘર બારીન તીરે ધુઈ ન કરતો બીજું ભાઈ આપ આપણે થોડું તમે ઈ પણ એક વાત કરજો કે તમે અત્યારે આટલા તમારા ફોલોઅર છે છતાંય તમારું જે કઈ કામગીરી છે એમાં કઈ રોક લગાઈ છે કે ભેંસું હવરમાં દોવા નઈ આવવાની ખાંજે નઈ દોવાની દૂધ ભરવા નઈ જવાના પાડા નઈ પકડવાના તો આ જે તમારી જે કંઈ કામગીરી છે એમાં કઈ તમે રોક લગાઈ ના એમાં કઈ રોક ડોક નથી આજે જો હવાઈનમાં વેલું ઉઠીને વાડે હાલીને આવવાનું હાલીને જવાનું મોટે હોય ભલે કંઈ નહીં દોવાનું એ નીચે નીણી એ નીચે નીણી નાખવાની એ નીચે બધું એ નીચે કંઈ એક નથી એક ખાલી ટાઈમે નહીં લેવું એ બધા સુધારો થયો એવું બાકી પંદર દિવસ ના તા એ સુધારો થયો બીજું તમે કીધું તમે આ ગામના જ છો તો અત્યારે કારણ કે તમારા વિડિયો તો બધી જગ્યાએ એટલે તમારા ગામના કોઈક જા બહાર ક્યાંક જાય એમને ક્યાંક સંજયભાઈના ગામના આવી એક વાત થતી હોય તો પહેલા જે ગામ લોકોનો જે પ્રેમ હતો અને અત્યારે એમાં કેટલો ફેર એ તો વસ્તુ છે ને સમય સમય ના છે એટલે ના પણ તોય ગામે આપણે કોઈ વિરોધમાં એવું એવું નક્કી કે બધા ઘરી ગયા પણ અમુક માણસો હારા છે આપણે સપોર્ટ માં હતા કે ભાઈ તું મત તમ તારા બેઠા ક્યાંય પણ જરૂર પડે તો એમ બેઠા એમ તો બધા હારા એ ઉપાધિ નથી કઈ પણ મેન વસ્તુ જે કહેતા હતા ને એમને આપણે દેખાઈ દીધું કે છીએ એ જ છીએ અમે બીજું કંઈ છેલ્લે અંતમાં કઈ કેવા માંગશો આપણે હળુદ બ્રેકિંગ ના જે વ્યુહરો ને અંતમાં તો આપણે એટલું જ કહેવા માંગીએ છીએ કે જે કામ કરો એ દિલ થી કરો તો પચે બાકી નહીં પતે ઓકે તો મિત્રો આ હતા સંજયભાઈ ગઢવી જે હળવદ તાલુકાના સુંદરી ભવનની ગામના છે ને યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ આ તમામ જે સોશિયલ મીડિયાની જે સાઈડો છે એમાં આપણે જો ભાષામાં વાત કરીને તો વન સાઈડ આખું એમનું હાલે છે ને એમનો થોડો પરિચય અને એમના વાડે જ આપણે આવ્યા હતા કારણ કે અમારું ગામ પણ બાજુનું સરહભડા છે એટલે સુંદરી સુંદરીભવનની બે આવું નજીક નજીક ગામ થાય એટલે અમે પણ અહીંયા આગળ આવ્યા હતા થોડી સંજયભાઈ સાથે પણ વાત કરી આભાર મિત્રો